નમસ્કાર, મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાંદની. તો નજર રાખી હાલના મુખ્ય સમાચાર પર. ઉપલેટામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને ઉપલેટાના વંદન કરાયું. ઉપલેટામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા 26 જુલાઈએ કારગિલ યુદ્ધની જીતનો 20મો વિજય દિવસ મનાવવામાં આવ્યો. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને જબરજસ્ત પછડાટ આપીને મેળવવાની ખુશીમાં દર વર્ષે 26 જુલાઈએ વિજય દિવસ તરીકે ઉજવાય છે. કારગિલ યુદ્ધમાં લગભગ 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. 26 જુલાઈના રોજ તેનો અંત થયો હતો. ત્યારે ઉપલેટા ખાતે નગરપાલિકા તથા પ્રમુખ ઉપપ્રમુખ, શાળાના વિદ્યાર્થીઓ, માનવંતા સાહેબો, મહેમાનો, સીઆરપીએફના જવાનોની પરેડ, મશાલ રેલી, દેશભક્તિના કાર્યક્રમો યોજાયા, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટાના ગ્રામજનો હાજર રહ્યા અને કારગિલ યુદ્ધની વિજય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિપુલ ધામેચા સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ગીરગઢડામાં હાલ મેઘરાજા મહેરબાન તથા જંગલના 8 વધુ સિંહ રાજાની નીકળી સવારી. ગીર જંગલમાં મેઘરાજા મન મૂકીને વર્ષ્યા, ત્યારે ઝરમર વરસાદમાં એક સાથે 8થી વધુ સિંહ નજરે પડ્યા. લીલાછમ ઘાસ વચ્ચેથી પસાર થતા એક ગ્રામ્ય વિસ્તારનો રોડ ક્રોસ કરતા નજરે પડ્યા. ગીરગઢડાના તુલસી શ્યામ રસ્તાનો આ વિડીયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. અહીંથી પસાર થતા વાહન ચાલક દ્વારા આ વિડીયો ઉતારી હાલ સોશિયલ મીડિયામાં કરાયો વાયરલ. વહેલી સવારે ઝરમર વરસાદમાં જંગલ તરફ રવાના થતા 8થી વધુ સિંહોનો વિડીયો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો રાજ્ય પંથકમાં ગૌશાળાના લાભાર્થ થતી ઝીરો બજેટની ડ્રેગન ફ્રૂટની ખેતી. સૌરાષ્ટ્રભરમાં ઘણા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કપાસ, મગફળી જેવા મુખ્ય પાકોને તિલાંજલિ આપીને બાગાયતી ખેતી કરતા થયા છે. ત્યારે ધોરાજીના નાના એવા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ભાડા પટ્ટાની જમીનમાં ગૌશાળાના લાભાર્થી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને એક અનોખો રાજ લીધો છે. વાત કરીએ ધોરાજીના નાના એવા વાડોદર ગામની, તો ગામમાં ગૌશાળામાં 40 થી 50 જેટલી ગાયો છે. આ ગાયોના ઘાસચારાની સાથે નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે ગ્રામજનોએ ભાડા પટ્ટાની 1 એકર જમીનમાં એક અનોખા ડ્રેગન ફ્રૂટની ઓછા પાણીએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ગૌસેવક એવા ગોપાલભાઈ નારિયા નામના ખેડૂતોએ ગામના જ અન્ય ખેડૂતને 1 એકર જમીન ભાડે રાખી તેમાં 8x12 ફૂટના અંતરે 1600 જેટલા ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. આંતરપાક તરીકે ગાયોના ઘાસચારાની સાથે શાકભાજી સહિતનું વાવેતર કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટની આ ખેતી પ્રારંભે તો ભલે ખર્ચાળ લાગતી, પરંતુ વર્ષ સુધી વધતા જતા ઉત્પાદનની સાથે ઝીરો બજેટની અઢળક કમાણી આપતી ખેતી પણ સાબિત થઈ છે. તેને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યા બાદ 2 વર્ષે મળે છે અને પ્રથમ વર્ષે એક છોડ દીઠ 8 થી 10 કિલો સુધીનું ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન જોવા મળે છે. તેને ડ્રેગન ફ્રૂટ બજારમાં 200 રૂપિયાથી 300 રૂપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ખેડૂતો માટે પ્રેરણાદાયક અને નવી ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ગૌશાળાના સંચાલકો ગૌસેવાની સાથે સાથે ડ્રેગન ફ્રૂટના રોગનું વેચાણ અને ખેતી અંગેની માહિતી પણ પ્રગતિશીલ ખેડૂતોએ આપી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટ મનુષ્યને થતા કેન્સર, ડાયાબિટીસ, કબજિયાત અને ઘટતા જતા રક્તકણોને વધારવા જેવી બીમારીઓ સામે અકસીર ઇલાજ હોવાનું પણ કહેવાય છે, જેમને લઈને આજે ડ્રેગન ફ્રૂટની બજારમાં માંગ પણ વધી છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા વચ્ચે આમ જનતા અસ્તવ્યસ્ત. અમરેલી જિલ્લાના બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી વધારે ભારે ઝાપટા વચ્ચે આમ જનતા અસ્તવ્યસ્ત. સતત અષાઢી માહોલમાં મુરઝાતી મોલાતને ફાયદો થશે. ખેડૂતોમાં ખુશી જોવા મળે છે, ત્યારે હાલ માંડવી અને કપાસના પાકને ઝરમરિયા વરસાદથી ફાયદો થશે. છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદના ઝાપટા પડી રહ્યા છે, ત્યારે બગસરા શહેર સહિત ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડતા વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું છે અને લોકોને ઠંડીનો અહેસાસ કર્યો હતો, તેમજ ઠંડા પવનના સુસવાટા વચ્ચે લોકો ઝરમરિયા વરસાદની મોજ માણી રહ્યા હતા. ત્યારે હાલ ઘણા સમયના વિરામ બાદ છેલ્લા 4-5 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, તો બીજી તરફ એક સારા વરસાદની આશંકા પણ જોવાઈ રહી છે. અશોક મળવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આગામી દિવસોમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વર્ષોથી કોલેજનો અભાવ હોવાના કારણે જૂની માંગ હતી કે આજુબાજુના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા છોડીને અન્ય અભ્યાસ માટે જવું પડતું હતું. ત્યારે ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતા આખરે ડીસાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરીને આખરે ડીસા તાલુકાના જૂના ડીસા ગ્રામ પંચાયતમાં જમીનની માંગણી કરી. જૂના ડીસા ગામની અંદર આપણે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એવા વિજયભાઈ રૂપાણી સાહેબ અહીંયા વધારી રહ્યા છે ટૂંક સમયમાં, અને સમસ્ત જૈન સમાજ
રજની કાકા, નરેન્દ્ર કાકા, સમસ્ત ટ્રસ્ટીઓ આ ગામની અંદર સહયોગ કરી રહ્યા છે. એમના દ્વારા આયોજન થઈ રહ્યું છે, કારણ કે આપણા બાળકો જે બહાર ભણવા જતા હતા એના માટે આર્ટ્સ ને કોમર્સ અહીંયા કોલેજ શરૂ કરવાની છે, એ બદલ સાહેબ મુહૂર્ત કરવા માટે આવવાના છે. અને સમસ્ત પીડબ્લ્યુના અધિકારી, સમસ્ત ગ્રામજનો અને ડીસાના એમએલએ સાહેબ શ્રી સમસ્ત અને જૂના ડીસા ગ્રામ પંચાયત ખૂબ સહકાર આપી રહી છે, એ બદલ સર્વનો આભાર માનું છું. તેનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી. આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે અને આદિ અનાદિ ચાલતી, પણ આ પ્રથામાં હિન્દુ મુસ્લિમ ભેગા મળી અને ભંડોળ એકઠો કરતા હોય છે, આ લોટનો પ્રસાદ બનાવીને ભેગા મળીને લેતા હોય છે. આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠાની અંદર ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી મેઘરાજાએ બનાસકાંઠા ઉપર જ રૂઠ્યા હોય તેવા બનાસકાંઠાના જિલ્લાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાની અંદર મેઘરાજાને મનાવવા માટે અવનવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર ઇન્દ્રદેવને મનાવવામાં આવે છે, તો કોઈ ગામની અંદર મહાદેવને, તો કોઈ ગામ તો ઠૂઠિયા બાબાજીને મનાવવામાં આવે છે. એના જ ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જૂના ડીસા ગામની અંદર વર્ષોથી એક પ્રથા ચાલી આવી રહી છે. બનાસ નદીના કિનારે દાતારના ઠેઠા રૂપે દાતારનો લૂંટ ચલાવવામાં આવે છે, જેની અંદર ગામની અંદર ઢોલ લગાડવામાં આવે છે અને ગામની શેરી તેમજ ગામના ચોરાએથી ભંડોળ ઊભું કરવામાં આવે છે. આ ભંડોળ બધું ભેગું થાય તેમાંથી દાતારનો ચોખા ઘીનો લોટ બનાવવામાં આવે છે અને એ લોટને ગામ લોકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. તેમજ દૂરથી દાતાના લોટનો લાભ લેવા માટે લોકો આવતા હોય છે અને પોતે ધન્યતા અનુભવતા હોય છે. અને બનાસ નદીના કિનારે એક એવા દ્રશ્ય જોવા મળે છે કે મોટો માનવ મહેરામણ ના ઉમટ્યો હોય. એના ઉપર એક દાતારનો છલ્લો આવેલો છે, વર્ષો જૂનો દાતારના છલ્લા તરીકે ઓળખાય છે. જ્યારે વર્ષો પહેલાં બનાસ નદી હેઠતી હતી, હાલ તો સુકાઈ ગઈ છે, પણ જ્યારે જ્યારે જુનાડીસા ગામે વરસાદની અછત ઊભી થાય અને વરસાદ ના આવે ત્યારે સંપૂર્ણ ગામની પબ્લિક, સનાતન મુસ્લિમ દરેક ધર્મના વિષમો ભેગા થઈ અને ફાળો કરી, અને જે ફાળો ન થાય તો યથાશક્તિ પ્રમાણે આ ભાઈ બબલુભાઈએ આ ફરે ઈચ્છા દર્શાવી અને કે દાતાનો લોટ કરી અને વરસાદ આવે માનતા પૂરી કરવા માટે આ લોટ કર્યો છે. અને હર વર્ષે આ વરસાદ થતા તો લોટ થાય છે અને દાતા લોટ કરવાથી તેની મનોકામના પૂર્ણ કરે છે, એટલે આ ફરે આ લોટ કરે છે. અને અમને વિશ્વાસ છે કે આ વરસાદ જે ખેંચાય છે તે કુદરત પરમાત્મા આ દાતાનો લોટ કરવાથી વરસાદને આપશે એવી અમારી આશા છે. સુરેશ ગલચર સાથે ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના નાનોડા ગામે વીજળીના મુદ્દે ખેડૂતોએ હંગામો મચાવ્યો અને નાનોડા સબસ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ધાનેરા તાલુકાના નાનોડા ગામે સુરભી નામના ફીડરમાં પૂરતો વીજ પાવર ન મળતા વારંવાર શોર્ટ સર્કિટ થાય છે અને વીજવાયરો તૂટી જાય છે. ચાલુ મોટરે વીજવાયર તૂટતા ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ બાબતે નાનોડા ગામના લોકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. નાનોડા ગામના સબસ્ટેશને ઘેરાવ કર્યો હતો. નાનોડા ગામના ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પહેલા સુરભી નામના ફીડરમાં લોટ ન હતો, હવે ફીડરમાંથી રામુના અને લવારા ગામે પણ વીજ પુરવઠો આપવામાં આવે છે, એટલે આ લાઇનમાં લોટ વધી ગયો છે અને વારંવાર શોર્ટ સર્કિટ સર્જાય છે, વીજવાયરો તૂટી જાય છે. જ્યારે પણ વીજવાયરો તૂટી જાય ત્યારે વીજ કર્મચારીઓ ફોન પણ નથી ઉપાડતા. આમ જ વીજ પુરવઠો ચાલુ રહ્યા છે અને તમને વીજ પુરવઠો ન મળતા અમારા ઊભા પાક બળી રહ્યા છે, અમારા પરિવાર સહિત પશુઓ પણ પાણી માટે વલખા મારે છે. નાનોડા ગામથી ખેડૂતો રજૂઆત કરવા માટે ધાનેરા આવ્યા હતા, પરંતુ ધાનેરા વિદ્યુત બોર્ડમાં રજા હોવાથી તેમને પરત ફરવું પડ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી એકે અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં અમે ભારે આંદોલન કરીશું. તથા અમારા નાનોડા ગામમાં સુરભી લાઇટ છે, 6 મહિનાથી ચાલતી નથી, એક કલાક ચાલે વાયર ભડાકા કરીને તૂટી જાય, બસમાં અમે ફોન કરો તો ઉપાડતા નથી, લાઇટ કપાતી નથી, કોઈ માણસ મરી જાય, કોઈ પશુ મરી જાય એની પણ કોઈ કરતો નથી કાર્યવાહી. સમયના સાહેબને રજૂઆત કરી, પાલનપુર અમે રજૂઆત કરી, વડોદરા સુધી અમે અરજી મૂકી છે, અમારો કોઈ પ્રશ્ન ઉકેલમાં કરતા નથી અને કોઈ અમારો રસ્તો નતો. આ 3 દિવસથી મારા લાઇટ બંધ છે, અમારા ઢોર તરસે મરે છે, મનક તરસે મરે છે, અમને દોડી અમારા હિયારુને રાતે એક બોડો કરડી ગયો અંધારામાં, ઘરમાં બે લેવા ગયો તો પેલી લાઇટો પેલો ગોળો કે ભાઈ નોખો લાઇટ આવે કદાચ, તો કોઈ અમારે સમય નથી અમારા લાઇટમાં રજૂઆત કરવા, પણ કોઈ એમનો પ્રશ્ન ઉકેલ થતો નથી અને અમારો જો મીટર પેલું બિલ બાકી હોય તો તાત્કાલ આવી અમારો હોતો કાપી લઈ જતા. તારે અમારો પ્રશ્ન ખેડૂતનો તો કોઈ પ્રશ્ન નજરમાં નથી લેતા. અમે પાલનપુર ગયા, અમે વડોદરા ગયા, થેટ અરજી અમે મૂકી છે, અમે લાલસિંહ ગઢવી સાહેબને વાત કરી, રજૂઆત કરી એમ કે હા તો સારા સાહેબ કે અમે 3 ડીપી લોહારાની 3 પીસ કાપી નાખી, પણ 1 ડીપી નથી કરી, હોમી ડીપી વધારે અમે ગોઠવી છે અને રમણા અમારે જોડ્યા પણ હાઈટ 70 કુવા તે અમારી ગતું ચાલતી નથી લાગતી. અમારો આ પ્રશ્ન આય
રાજસ્થી પુનડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. હાલ ગુજરાતભરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ગીર સોમનાથના તાલાળા તાલુકાના આકુલવાડી ફરજ બજાવતા તેમજ મંડોર ગામમાં આંગણવાડી ફરજ બજાવતા કાંતાબેન પટેલ તેમજ રમીબેન પટેલ વચ્ચે ચાલી રહેલી ટેલિફોનિક વાતમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને આંગણવાડી પ્રોગ્રામ ઓફિસર તેમજ સીડીપીમાં સીડીપીઓ દ્વારા કોઈ પગલાં ન ભરતા દલિત સમાજના તાલાળા તાલુકાના આગેવાનો દીપકભાઈ જાદવ, હરિભાઈ સુંદરવા, નાથાલાલ સહિતના દલિત સમાજના લોકો તેમજ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી તાલાળા મામલતદારને આવેદનપત્ર આપીને અભદ્ર શબ્દો બોલનાર બંને કર્મચારીઓને સામે એગ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તેમજ કડક સજા કરવાની માંગ કરવામાં આવી. આ બંને કર્મચારી વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આગેવાનો તેમજ આંગણવાડી બહેનોએ નોંધાવી છે. વધુમાં જોઈએ તો ગુજરાતભરમાં રોજે રોજ સમાજથી સમાજ સાથેનો ભાઈચારો ઘટતો જાય તેવી રીતે આવા લોકો દ્વારા અભદ્ર ભાષા બોલે છે. તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વોને કડક સજા કરે તો આવા બનાવને રોક લાગી શકે તેમ છે. ભરત સુંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ તાલાળા.